હેલો ફ્રેન્ડ્સ, તૈયારની વાત ઉઠે. 24માં ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે આ દુનિયામાં મા નામની એક બેંક એવી છે કે જે આપણા તમામ દુઃખો છે એને સાચવી લે, સંભાળી લે. પણ જ્યારે આ મા નામની બેંક લૂંટાઈ જાય ને મિત્રો, પછી આપણા દુઃખ સંભાળી શકે એવી કોઈ બેંક આ દુનિયામાં હોતી નથી. પછી તો એ દુઃખ આપણે ભોગવે જ છૂટકો છે. આવી જ એક વાત, હૃદયસ્પર્શી વાત આજે તમારી સામે રજૂ કરવાની છે, પણ એક જ હપ્તામાં પૂરી નહીં થઈ શકે. મિત્રો, 2-3 દિવસ પહેલાં જ મારી એક દીકરીનો ફોન આવે છે, કહે છે કે મેડમ, મારે તમને મળવું ખૂબ જરૂરી છે, પણ પરિસ્થિતિ એવી છે કે હું આપને રૂબરૂ મળી શકું એમ નથી. સાથે સાથે મારે અત્યારે આનંદમાં રહેવું, મોજમાં રહેવું એ એટલું જ જરૂરી છે, પણ હું તો ખૂબ ટેન્શનમાં છું, ડિપ્રેસ થઈ ગઈ છું. આવી પરિસ્થિતિ છે અત્યારે, અને તેથી આ પરિસ્થિતિમાંથી મારે શું કરવું એનું મને ઝટપટ માર્ગદર્શન જોઈએ છે, કારણ કે મારી પાસે સમય પણ બહુ ટૂંકો છે. આ ટૂંકા સમયગાળાની અંદર તમારે મને માર્ગદર્શન આપવાનું છે કે મારે હવે શું કરવું. અને એટલા માટે મેડમ, પ્લીઝ મને ફોનથી માર્ગદર્શન આપવા માટે હું તમને વિનંતી કરું છું. અને સાથે સાથે મારું નામ ન આપીને મારી આ જે આખી ઘટના હું તમને કહીશ, એ મારી આખી કહાની તમે હૈયાની વાત ઉઠે એની અંદર રજૂ કરજો, અને ચોક્કસ રજૂ કરજો. અને એટલા માટે કે મેં જેવી ભૂલ કરી છે એવી ભૂલ બીજી કોઈ દીકરીઓ ના કરે, કે જેથી કરીને કોઈ દુઃખી ન થાય. મેં ઘણા બધા લોકોને દુઃખી દુઃખી કરી નાખ્યા છે, અને આજે મારા હૈયામાં ક્યાંય શાંતિ નથી, મને ક્યાંય સુકન મળતું નથી. તો પ્લીઝ મને માર્ગદર્શન આપતા રહેજો અને મારી વાત સાંભળતા રહેજો. મિત્રો, આ દીકરીનો ફોન આવ્યા પછી હું પણ 2-4 દિવસ ઘણી બધી ગડમથલમાં રહી, અને એટલે જ આ વખતે આપણને મળવામાં પણ થોડું લેટ થયું. મિત્રો, આ દીકરીએ મને જે વાત કરી એ વાત હું રજૂ કરું તો, એ દીકરી ખૂબ સારા સંસ્કારી પરિવારની દીકરી, ખાધે પીધે સુખી અને સારી રીતે ભણી ગણીને, અને જ્યારે સાસરે આવે એની પહેલાં બહેનપણીઓ છે ઘરમાં, વડીલો આ તે, એની સાથે આપણા સમાજનું જે ચિત્ર છે કે એની અંદર સાસુ આવી હશે, સાસરું તો આવું હશે, ઘરવાળા તો આવા હશે, એવી જુદી જુદી બધી વાતો છે, ઉપજાવી કાઢેલી, કોઈ કોઈ પાસેથી સાંભળેલી એવી વાતોથી એનું જે મન છે એ ભરમાઈ ગયેલું કે સાસુ તો હંમેશા આવી જ હોય, એની સાથે તો વટથી જ રહેવાય, સાસરામાં તો આમ જ રહેવાય, ઘરવાળાની સાથે તો આ રીતે જ વર્તન કરાય, એવા ભરમાયેલા ભેજા સાથે દીકરીના લગ્ન તો થાય છે. અને સામે પક્ષે ખૂબ સારો પરિવાર, એકનો એક દીકરો, ભણેલો ગણેલો, ખૂબ સારી નોકરી, અને લગ્ન થઈ જાય છે, અને ઘરની અંદર ખૂબ સુખ શાંતિનું વાતાવરણ રહે એવો પ્રયત્ન સાસુનો હોય છે, પણ આ ભરમાયેલું ભેજું છે એ દીકરીને ક્યાંય શાંતિ લેવા દેતું નથી. મિત્રો, સાસુ જેટલો વધારે પ્રેમ બતાવે, જેટલું વધારે લાગણીથી આ દીકરીને રાખવાનો પ્રયત્ન કરે, એટલું આ દીકરી છે એ વધુ ને વધુ કડવાસ વાપરતી જાય, કડવાસ છે એ ફેલાવતી જાય. ધીમે ધીમે કરતાં એક એક વાતમાં સાસુની સામે વાંકવું પડે, મેણાટોણા બોલાઈ જાય, છતાંય સાસુ હસતા મોઢે સહન કરે કે કશો વાંધો નહીં, દીકરી છે ને, ભણી ગણીને સાસરે આવી છે એટલે કંઈ બહુ ખાસ એને અનુભવ ન હોય એટલે આવું વર્તન કરે, ધીમે ધીમે કરતાં ઘડાઈ જશે. દીકરાને પણ ખૂબ દુઃખ થાય કે મેં લગ્ન કરી અને મા બાપને સુખી કરવા માટે થઈ, અને આ આખું મેં મારા ભણતર આ બધું લીધું, એનો મારો આશય હતો કે હું માતા પિતાને સુખી કરું, પણ ઉલટાના મારા માતા પિતા તો દુઃખી થાય છે. જોકે માતા પિતા ક્યારેય દીકરા પાસે આ ફરિયાદ નહોતા કરતા, પણ દીકરો છે એ પણ સમજવું જ હોય ને મિત્રો, એટલે એને બધું સમજાઈ ગયું હતું. હવે આવી પરિસ્થિતિ ધીમે 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 કરતાં પરિસ્થિતિ વણસતી જાય છે. સાસુ જેમ સુલઝાવવાનો પ્રયત્ન કરે એમ પરિસ્થિતિ વણસતી જાય, અને ક્યારેક જ્યારે પતિ એવો સમજાવવાનો પ્રયત્ન કરે કે તું આટલી બધી કડવાશ, આટલો બધો ઘમંડ તને શેનો છે, શા માટે તું મમ્મી પપ્પા સાથે આવી રીતનું વર્તન કરે છે, ત્યારે આ દીકરી છે એ પતિ સાથે પણ ન બોલવાના શબ્દ બોલે, એનું પણ અપમાન કરી નાખે, એટલે પતિ પણ ન બોલવામાં નવ ગુણ જાણી અને ચૂપ રહેવાનું વધારે પસંદ કરતા હતા. અને જે ઘરનું વાતાવરણ ખૂબ ખુશહાલ હતું એ વાતાવરણ ખૂબ તંગ બનતું જાય છે, અને ધીમે ધીમે કરતાં વહુ છે એની હિંમત વધતી જાય છે, એને એમ લાગે છે કે હવે ઘરમાં મને કોઈ કશું કહી શકે એમ નથી. અને નસીબ જોકે પિયરમાંથી પણ એને કોઈ એવું કહેનારું ન મળ્યું કે દીકરી તું આ ભૂલ કરે છે,
ઉલટાનો એને એને સતત એવું લાગતું હતું કે હું આ રીતે વટથી રહીશ, આ બધાને મારાથી ડરાવીને રાખીશ, એમ હું સુખી થઈશ. પણ એ દીકરી છે એ ત્યાં ભૂલ કરતી હતી, એનો અહેસાસ દીકરીને થાય છે પણ ખૂબ મોડો થાય છે. તો મિત્રો, આ વાતમાં આગળ શું થાય છે એ ફરી પાછા આપણે મળશું ત્યારે 25મા ભાગની અંદર જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.